કજોરસીમમાં આવેલી એક્સેલ ક્રોપકેર કંપનીની ચેરી રાસાયણિક દવાથી મધમાખી તેમજ કબૂતરોના મોત, તો અંદર કામ કરતા લેબરોની હાલત શું હશે એ ચર્ચાનો વિષય છે. કેરા ગજોર સીમની વચ્ચે આવેલી એક્સેલ ક્રોપકેર કંપની જ્યારે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે ત્યારે આ પ્રદૂષણથી માનવી તો ઠીક, પણ હવે પશુ પંખીઓ પણ મોતને ભેટી રહ્યા છે. અંદરથી મળતી માહિતી મુજબ એક્સેલ ક્રોપકેર કંપનીની અંદર ઝેરી રાસાયણિક દવાઓને લીધે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તેની અસરથી કંપનીની અંદર 35 કિલો જેટલી મધમાખીઓ ઝેરી દવાની અસરથી મરી ગઈ હતી, જેમાં 2 થી 4 કબૂતરો પણ મરી ગયા હતા. તો આના લીધે અંદર કામ કરતા લેબરોના જીવ કેટલા જોખમમાં હશે. આ ઝેરી પ્રદૂષણ થી જો આવા નાના પશુ પંખીઓ મરતા હોય તો માણસોને મરતા કેટલી વાર લાગે. જ્યાંથી એક્સેલ કંપનીની શરૂઆત થઈ છે ત્યારથી આજુબાજુના વિસ્તારના રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો એક્સેલ કંપનીને સમર્થન કરવાવાળા હવે તો જાગો. આ રાસાયણિક પ્રદૂષણથી જીવજંતુ મરતા હોય તો પર્યાવરણને કેટલું નુકસાન થતું હશે એ તો તમારે જ વિચારવાનું. કે પછી હજી પણ એક્સેલ કંપનીના ગુણગાન ગઈને પાપમાં ભાગીદાર બનો છો. આ 35 કિલો મધમાખી મરવાનો બનાવ 10 થી 12 દિવસ પહેલાં જ બનેલ હતો.